બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સરકારની મહિલા સશક્તિકરણની ફ્લેગશિપ યોજનાઓથી આર્થિક રીતે પગભર બનેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આજના નારી શક્તિ વંદન કાર્યક્રમમાં તમામ તાલુકા મથકોએ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલી સંબોધનને સાંભળ્યું હતું. નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત પાલનપુરના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદન કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજના, અટલ પેન્શન યોજના, મિશન મંગલમ યોજના, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, રિવોલ્વિંગ ફંડ, ટર્મ લોન, ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓમાં મહિલાઓ લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ, બાલિકા પંચાયત, શિક્ષણ, નારી સંરક્ષણ કેન્દ્ર, ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને હવે આપણે એમ કહીએ કે આદરણીય ભૂપેન્દ્રભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ બનાસકાંઠા જિલ્લામાં આટલા વર્ષો પછી જયારે આપણને આવનારા સમય માટે એવા ઉમેદવારની એક ભેટ આપતા હોય, એટલે કે રેખાબેનને ઉમેદવાર તરીકે આપણી વચ્ચે મૂકતા હોય, આ નારી વંદનાથી વિશેષ કઈ છે? આનાથી મોટી નારી વંદના કઈ હોય? બહેનો, આ બહેનો માટેનો ખૂબ અગત્યનો વિષય છે. બહેનો માટે દરેક બહેન આવા અનેક કાર્યક્રમો થકી, તમે વિચાર કરો કે મોદી સાહેબ આવ્યા પછી કેટલા કાર્યક્રમો, સ્વસહાય જૂથોની વાત કરો, અહીં જે બહેનો આપણી વચ્ચે પોતાના સ્વનુભવ કહીને ગઈ, પછી એ મંજુલાબેન હોય, શારદાબેન હોય, રેખાબેન હોય, આ બહેનોએ જે એમની વાતો કીધી, આ વાતો એના પછી શું લાગે છે તમને? મોદી સાહેબ કેટલું વિચારતા હશે રાત દિવસ કે મારી બહેનો મજબૂત થાય? અને કોઈ પણ દેશ વિકાસમાન છે એનો આધાર એની શક્તિ, એની બહેનો પુરુષો અને ભાઈઓ સમાજમાં જે સરખે સરખું સ્થાન ધરાવે છે, એ સ્થિતિ ઉપર સમાજને લઈ જવાનું કામ જયારે કરતા હોય ત્યારે આ બધી જ યોજનાઓ થકી આપણી વધુ ને વધુ બહેનો આત્મનિર્ભર થાય, મજબૂત થાય, એ માટે સતત પ્રયત્નશીલ હોય. તો સમાચારમાં આગળ વધીએ.